કે આપણા ઘરમાં ગેસ વપરાય છે ઉદ્યોગોમાં અમુક એવા રાસાયણિક પદાર્થો વપરાય છે પેટ્રોલિયમ છે આપણે ગાડી ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ પછી સીએનજી ગેસનો ઉપયોગ કરીએ છીએ તો આપણા ઘરમાં વપરાતા કેટલાક બળતણના નામ આપી શકશો એલપીજી વેપાર અને ધંધામાં વપરાતા થોડા બળતણના નામ આપો વાહનો ચલાવવા માટે કયા બળતનો વપરાય છે તમારી યાદા યાદીમાં કદાચ છાણા લાકડા કોલસા પેટ્રોલ ડીઝલ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી વગેરેનું નામ હશે તમે મીણબત્તીના સળગવાની ઘટનાથી પરિચિત હશો મીણબત્તીના અને કોલસા જેવા બળતણના સળગવા વચ્ચે શું ફેરફાર છે કદાચ તમારું અનુમાન સાચું જ છે કે મીણબત્તી જ્યોત સાથે સળગે છે જ્યારે કોલસામાં તમે કોઈ પણ પ્રકારની જ્યોત જોઈ શકતા નથી આ જ રીતે તમે બીજા ઘણા એવા વર્તન શોધી શકશો કે જે જ્યોત વગર સળગે છે ચાલો સળગવાની રાસાયણિક ક્રિયા અને તેમાં ઉત્પન્ન થતી જ્યોતિના પ્રકાર જોઈએ તો છ પોઈન્ટ એક દહન શું છે ધોરણ છ સાતમાં કરેલી મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો આપણે શીખેલા કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO Mg એટલે કે મેગ્નેશિયમના દહન એટલે કે એને ગરમ કરતાં હીટ આપતા શું થાય છે તો કે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે લખી લેજો નોટબુકમાં એવું લાગે તો અથવા તો પાઠ્યપુસ્તકમાં નીચે લખી લેવું MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ તથા ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે સાથે સાથે આપણને એનર્જી પણ મળે અને લાઇટ બી મળે લાઇટ એટલે કે પ્રકાશ મળે છે આવી સમાન પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે કરી શકીએ કોલસાના ટુકડાને ચીપિયા વડે પકડો અને તેને મીણબત્તીની જ્યોત નજીક અથવા તો બનસેલ બર્નરની નજીક લાવો તમે શું અવલોકન કર્યું આપણે જોઈશું કે કોલસો હવામાં સળગે છે આપણે જાણીએ છીએ કે કોલસો પણ હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તો કે કોલસો શું કરે છે હવામાં સળગે છે અને હવામાં સળગીને કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ ઉર્જા એટલે કે એનર્જી પ્રકાશ એટલે કે લાઈટ ઉત્પન્ન કરે છે જો અહીંયા બાળ મિત્રો તમને દેખાય છે મેગ્નેશિયમ નું સળગવું દેખાય છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કરે છે પરીક્ષાની અંદર દહન એટલે શું પૂછાય તો તમારે લખવાનું રહેશે તમારે હમણાં સવાલની એક સ્લાઇડ આવશે એ સવાલ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે બરાબર જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે અને તેને બળતણ પણ કહે છે બળતણ એ ઘન પ્રવાહી કે વાયુ હોઈ શકે છે ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસાને દહનશીલ પદાર્થો કહે છે બરાબર જો અહીંયા તમને સરસ મજાની ઘણા બધા સવાલોની સ્લાઇડ આપેલી છે જે તમારે ફરજિયાતપણે તમારી નોટબુકની અંદર લખવાની 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 અને રહેશે બરાબર ચલો દહન એટલે શું તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે દહન ઉર્જા કયા સ્વરૂપે ઉત્પન્ન થાય છે તો કે દહન દરમિયાન ઉર્જા જ્યોત સ્વરૂપે કે ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થાય છે અદહનશીલ પદાર્થ કોને કહે છે જે પદાર્થ સળગી સળગી ન શકે તેને અદહનશીલ કહે છે અને દહનશીલ તો કે જે પદાર્થ સળગી શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે ચલો નંબર પદાર્થોનું દહનશીલ અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ લાકડું લાકડું સળગી શકે છે તેને દહનશીલમાં વર્ગીકરણ કરવામાં આવે છે કાગળ પણ આરામથી સળગી શકે દહનશીલમાં લોખંડની ખીલી તો કે લોખંડની ખીલી ગરમ કરીએ તો લાલ ચોળ થઈ જાય પણ સળગી ઉઠે નહીં એટલે એનો સમાવેશ થાય અદહનશીલ ત્યાર પછી છે કેરોસીન તો કે દહનશીલ ઓલવેઝ એના દ્વારા જ પહેલાના સમયમાં ચૂલા પેટાવવામાં આવતા હતા પથ્થરનો ટુકડો અદહનશીલ સ્ટ્રો દહનશીલ કોલસ દહનશીલ દિવાસળી દહનશીલ કાચ અદહનશીલ સાવરણાની સળી તો કે દહનશીલ તો તમને ખબર પડી કે જે વસ્તુઓ સળગી ઊઠે છે તેને દહનશીલમાં વિભાજિત કરવામાં આવે છે અને જે સળગી ન ઉઠે તેને અદહનશીલમાં ઉત્પન્ન સમાવેશ કરવામાં આવે છે ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર બે દહન માટે હવા જરૂરી છે તે દર્શાવવું સાધન સામગ્રી તરીકે મીણબત્તી દિવાસળી લાકડાના ટુકડા કાચની ચીમની કાચની તકતી ટેબલ બરોબર આકૃતિમાં શું છે તો કે આકૃતિમાં તમને સરસ મજાની મીણબત્તી આપેલી છે સ્ટેપ વાઇઝ ત્રણ મીણબત્તી નથી લેવાની એક જ લેવાની છે પણ એને કઈ રીતે યુઝ કરવાનું એ જોવાનું છે ચલો જોઈએ પદ્ધતિ મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો લાકડાના ટુકડાઓનો આધાર આપી કાચની ચમની ચમની ચીમનીને સળગતી મીણબત્તી પર ગોઠવો એટલે કે ગ્લાસ પણ રાખી શકો છો આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો શું થાય છે તો કે જ્યોત એમને એમ સળગ્યો છે ત્યાર પછી લાકડાના જે નીચે ટેકણિયા મૂક્યા છે ને જો તમને પ્રવૃત્તિ એ એકમાં બતાવે છે એ ટેકણિયા તમારે હટાવી લેવાના છે હટાવી લો એટલે એકદમ પેક થઈ જાય પેક થઈ જાય તો શું થાય તો કે એ મીણબત્તી ઓલવાઈ જાય છે પડી સમજ હવે ચીમની પર કાચની તકતી મૂકો શું થાય છે તો અહીંયા સરસ મજાનું આપણને અવલોકન આપેલું છે કે જ્યોત સળગવાનું ચાલુ રાખે છે પહેલામાં બીજામાં મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે મીણબત્તી બુઝાઈ જાય છે તે આના પરથી આપણે કહી શકીએ કે લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે ચીમની ટેબલને અડીને ગોઠવતા હવા નીચેથી દાખલ થઈ શકતી નથી તેથી ચીમનીની અંદર હવામાનો પુરવઠો ઓછો હોય મેષવાળી જ્યોત ઉત્પન્ન થાય છે અને ચીમની પર તકતી મૂકતા હવા બિલકુલ મળતી નથી તેથી મીણબત્તી શું થઈ જાય છે ઓલવાઈ જાય છે દહન પ્રક્રિયા માટે ઓક્સિજન વાયુ ખૂબ જ જરૂરી છે બરાબર સમજ પડી હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો